मीडिएटर राखो वावनी प्रजाए सुईगाम बाबनी प्रजाए नक्की कर्युं छे अमारे वच्चे त्यां नथी राखवा सीधो सरकार जोड़े वात करी शके सरकार माथी काम लाई शके ए वात अमारे जोईए छे अने धारासभ्य भाजपने जोई शके। बनासकांठानी वाव विधानसभा बैठकनी पेटा चूंटणीने लईने जोरदार प्रचार चाली रह्यो छे। एमां भाजपना उम्मेदवार स्वरूपजी ठाकोरने जीताड़वा माटे धारासभ्य अल्पेश ठाकोर मेदाने छे। प्रचार दरमियान अल्पेश ठाकोर मोटी मोटी वातो करता जोवा मळी रह्या छे। એવામાં તેમણે ભાજપ સિવાયના કોઈ ઉમેદવાર ચૂંટાય તો એને વચેટિયા પણ કહી દીધા અને ભાજપના ઉમેદવાર ચૂંટાશે તો જ વાવ વિસ્તારનો વિકાસ થશે એવા દાવા કર્યા છે અને આડકતરી રીતે એક મોટી વાત પણ કરી દીધી છે એની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન। કોઈ પણ ચૂંટણી હોય એમાં કયા ઉમેદવારને ચૂંટવો એ લોકોની મરજીની વાત હોય છે, તે ભાજપના ઉમેદવારને ચૂંટે કે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટે કે બીજી કોઈ પણ પાર્ટીના ઉમેદવારને ચૂંટે કે અપક્ષને ચૂંટે, પણ આ રીતે લોકશાહી પરંપરાથી ચૂંટાતા કોઈ પણ પાર્ટીના ઉમેદવાર હોય એના માટે કોઈ વચેટિયા જેવો શબ્દ નથી વાપરતા। વચેટિયા એટલે દલાલ થાય છે, જે આપણે જાણીએ છીએ। અને આ રીતે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જાણે કહી રહ્યા છે કે આવા કોઈ વચેટિયા એટલે કે ભાજપ સિવાયના કોઈ ઉમેદવાર જો ચૂંટાશે તો તમારા વિસ્તારનો વિકાસ નહીં થાય। વિકાસ જો કરવો હોય તો ભાજપના ઉમેદવારને ચૂંટવો પડશે। તો શું રાજ્યમાં ભાજપની સરકાર છે તો ભાજપ સિવાયના કોઈ પક્ષના કે અપક્ષ ઉમેદવાર ચૂંટાય તો આ વિસ્તારના કામ નહીં થાય, કે રાજ્ય સરકાર પોતે જ આ વિસ્તારના કામ થવા નહીં દે? ધારાસભ્ય અલ્પેશભાઈ શું આવું જ કહેવા માંગે છે? તમે જ સાંભળો ભાજપના આ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને। આપને કહું કે રાજનીતિ છે ને એ આક્ષેપ પ્રત્યાક્ષેપથી ચાલતી રાજનીતિ ક્યાં સુધી કરશે? ચૂંટણી આવે છે તો કામોના લેખા જોખા લઈને આવે છે, કેટલા કામો કર્યા અને કેટલા કામો કરવાના છે આની વાત હોય। વાત એ છે કે અમે આવશું તો આ કરશું, અમે આવશું તો આ રહે તમારા રોડ રસ્તા પાણીના પ્રશ્નો। અહીંયા રોડોની વ્યવસ્થા ખૂબ કથળેલી છે, અહીંયા પાણીની વ્યવસ્થા જ્યાં ખૂટે છે ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા કરીશું। અમારી જોડે કરેલા કામોનું ભાથું છે ને આવનારા સમયમાં શું કામ કરીશું એની વાત છે। સામે એક નકારાત્મક રાજનીતિ છે અલ્પેશ ઠાકોર માટે છે કે મને ખબર નહીં કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવા જાય આ સમાજને, જે સમાજને શિક્ષણની વાત કરી મેં, સમાજના વ્યસન મુક્તિની વાત કરી, સમાજની એકતાની વાત કરી, સમાજને ખૂબ જગાડવાનું કામ કર્યું, તો એ સમાજને આટલું બધું કામ કર્યા પછી કોંગ્રેસના આગેવાનો જ્યારે ભેગા થાય અલ્પેશ ઠાકોરને ટાર્ગેટ કરે છે કે ખબર નહીં એમને શું કરવું છે, મને ખબર નહીં અને એમને જે કરવું એ કરે। પણ મુદ્દો એ છે કે મારા દિમાગમાં વિસ્તારનો વિકાસ, પ્રજાનો વિકાસ, સમાજનો વિકાસ એના મુદ્દાઓ છે। એમને પૂછો ખરા તમે આવશો શું કરશો, તમે શું કરવા માંગો છો, તમે લોક કલ્યાણ માટે શું કરવા માંગો છો, શું આ પાણીના પ્રશ્નો હલ કરાવી દેશો, શું આ વિસ્તારના રોડના પ્રશ્નો હલ કરાવી દેશો, સમાજ સમાજ વચ્ચે ભાગ પાડવા, સમાજ સમાજની સાથે બીજા સમાજોને લડાવવા, તમામ સમાજોને એકબીજા સામે લઈ નકારાત્મક રાજનીતિ, આક્ષેપની રાજનીતિ, સકારાત્મક રાજનીતિ, અમે કરેલા કામોનું આ ભાથું છે અને અમે જે કામ કરવા માંગીએ છીએ એ કામો આ છે। હમણાં રાધાનેસણનું મેં સાંભળ્યું તો એક પાણીનો પ્રશ્ન છે તો એ જવાબદારી કોની છે? તો લોકલ ધારાસભ્યની છે। તમે તમામ કામોની વાવી લેવાની આદત પડી છે, કામો ના બન્યા હોય તો એની જવાબદારી લેવી પડે। નેતા તરીકે મારા વિસ્તારમાં કોઈ કામ નથી થયું એ મારી જવાબદારી છે, એમ નેતાઓએ નથી થયા કામોની જવાબદારી લેવી પડે અને જે કામો કરવા છે એ કામો કઈ રીતે કરવા છે એની વાત પણ કરવી પડે। કોંગ્રેસ એક કે બીજી રીતે આગેવાનો સરકાર પેલું બસ વિરોધ 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 વાત શું કરે છે? અમે આવશું તો આ વાત પહોંચાડશું, પણ ભાઈ શું કરવા મીડિયેટર રાખવો છે? વાવની પ્રજાએ સુઈગામ બાબની પ્રજાએ નક્કી કર્યું છે, અમારે વચ્ચે ત્યાં નથી રાખવા, સીધો સરકાર જોડે વાત કરી શકે, સરકારમાંથી કામ લઈ શકે એ વાત અમારે જોઈએ છે અને એ ધારાસભ્ય ભાજપને જોઈ શકે। રજૂઆતો ક્યાં સુધી? અમારે રજૂઆતો નથી જોતી, અમારે કામો જોઈએ છે, અમારા ખેતર સુધી પાણી જોઈએ છે, અમારે પીવાના પ્રશ્નો પાણીના નથી જોતા, અમારા રોડ તૂટેલા નથી જોતા, શિક્ષણ આરોગ્યની વ્યવસ્થાઓ વધારે સારી જોઈએ છે, અહીંયા લોક કલ્યાણના કામો કરી શકે
प्रजा ने रक्षण आपी करी शके एवा धारासभ्य जोईए छे, ने ए तो भारतीय जनता पार्टी नो ज होय। एटले एक नकारात्मक राजनीति नी सामे भारतीय जनता पार्टी नी सकारात्मक राजनीति, सौनो साथ सौनो विकास, तमाम समाजो ने साथे लईने चालवानी राजनीति, तमाम समाजो तमाम विस्तार तमाम गामोना लोक कल्याणना कामो करवानी राजनीति अमारामां पड़ी छे। तो आ रीते वाव विधानसभा बैठकना भाजपना उम्मीदवार स्वरूपजी ठाकुर ने जीताड़वा माटे रात दिवस प्रचार में परसेवो पाड़ता गांधीनगर दक्षिणना धारासभ्य अल्पेश ठाकोरे हकारात्मक राजनीति की बात करी, विकासना कामों की बात करी, अने खास करीने एवं बोलिया कि खाली रजूआत तो नहीं पण धारासभ्य काम करवा जोईए। तो शुं जे धारासभ्य होय छे ए सरकार में मात्र रजूआत तो करे तो एनी कोई असर नहीं, कोई वेल्यू नहीं। भाजपना धारासभ्य होय तो ज तेमना विस्तारना कामों थाय, बीजा पक्षना के अपक्ष धारासभ्य होय तो राज्यनी भाजप सरकार तेमना काम थवा नथी देती, आवुं ज कहेवा मांगे छे धारासभ्य અલ્પેશજી ઠાકોર। तमारुं शुं मानवुं छे आ विषय अमने कॉमेंट करीने जरूरथी कहेजो। अने वाव विधानसभा बैठकनी पेटा चूंटणीना जंग माटे जे तैयारीओ चाली रही छे एनी एक एक अपडेट माटे वाइब्स ऑफ इंडिया साथे जोडायेला रहेजो। अमे तमने त्यांना तमाम समाचारो आपवाना पूरता प्रयासों करीशुं। अने अमारी चेनल ने तमे हजी सुधी सब्सक्राइब न करी होय तो जरूरथी सब्सक्राइब करी देजो। अपने मळता रहीशुं वाइब्स ऑफ इंडिया पर।